સ્વાગત છે તમારું મારી ચેનલમાં, એટલે કે જેનિશા સોલંકી વ્લોગમાં. આજે આપણે બનાવવાના છીએ ફુદીનાની ચટણી. તો ચાલો હું તમને બતાવું છું તેની રેસીપી. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ રેસીપી, લેટ્સ ગો. તો અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે એડ કરીશું ફુદીનો. પહેલા ફુદીનો તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછો એડ કરી શકો છો. હવે આપણે એડ કરીશું ધાણા ભાજી. ધાણા ભાજી પણ તમે વધારે કે ઓછી કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો, 6-7 કળી લસણ, 2 નાના લીલા મરચા લીધા છે આપણે, થોડા સિંગદાણા આપણે એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું ને 1 ચમચી ખાંડ એડ કરવાની છે, અને થોડો આપણે લીંબુનો રસ એડ કરીશું જેથી આપણો કલર જળવાઈ રહે લીલો. અને થોડું આપણે પાણી એડ કરીશું. પાણી ઠંડુ જ લેવાનું છે એટલે તેનો કલર પણ જળવાઈ રહે. લીંબુ અને ઠંડુ પાણી એડ કરીશું આપણે તો જ એનો ગ્રીન કલર જળવાઈ રહેશે. હવે આને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો અહીંયા આપણે ક્રશ કરી લીધું છે, આપણે જોઈએ. સરસ આપણું ક્રશ થઈ ગયું છે ફુદીના કોથમીર મરચાની ચટણી. તો હવે આપણે આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો અહીંયા આપણી તૈયાર છે ફુદીનાની ચટણી, અને આની કન્સિસ્ટન્સી આવી હોય છે ઠીક થોડીક. અને ગાઈસ, તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો કે કેવી બની છે, અને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમે પણ કંઈ અલગ રીતે બનાવતા હોવ તો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.